અરે સાંભળા છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં, તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કો? તમારો સરપ્રાઈઝ તમે જેવી ના હોય તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળગોળ ફેરવે વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી, ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કો. આજે પૂછ્યું એ પૂછ્યું તે, પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રી ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું, એટલે પુરુષ લાઈન આપી દે, બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારે પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો, એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આવ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડા તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન, મારા જોડે 3 જોડેથી વધારે કપડા નીકળતો, અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય, તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દઈ. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હતું, આટલી બધી કથા કરવી પડે તમારે? અને તમારે કપડા લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે, અને હજી એને ખબર નહીં કે એનો માણ માણ મેળ આવ્યો છે. હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં, અને ફોરેન જવું છે, અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસા ને પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને?